ખેરાલુ તાલુકાની પ્રાથમિક શાળામાં ભયંકર દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. શાળાના શિક્ષણ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીને વીજળીનો ઝાટકો લાગ્યો હતો, જેનાથી પલકવારમાં ઘટના સ્થળે જ 12 વર્ષના કિશોરનું કરુણ મોત નિપજતા ચકચાર મચી ગયો છે. ઘટનાની જાણ થતા તેનો પરિવાર અને ગામજનો શાળામાં દોડી આવ્યા અને આક્રોશ ઠાલવ્યો હતો. આ દરમિયાન મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખેરાલુ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મલિકપુરા ભાંઠા પ્રાથમિક શાળાની દુર્ઘટનાથી પંચાયત આલમમાં દોડધામ મચી ગઈ છે. ગુરુવારે સારા સમય દરમિયાન અચાનક વીજ વાયરમાં ખામી સર્જાઈ હતી. તે વખતે શાળામાં ધોરણ 7માં ભણતો ઠાકોર ગજેન્દ્રજી ભરતજી નામનો વિદ્યાર્થી વીજ વાયરને અડી જતા શોર્ટ સર્કિટ થઈ હતી. વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા સ્થળ પર પટકાયો હતો. ઘટનાને પગલે શાળામાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં પરિવારજન સહિત ગામ લોકો પ્રાથમિક શાળાએ દોડી આવ્યા હતા. આ પછી યુદ્ધના ધોરણે વિદ્યાર્થીને ખેરાલુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો. જો કે કિશોરનું વીજ કરંટને પગલે કરુણ મોત નિપજ્યું હોવાનું સામે આવતા પરિવાર ઉપર આપ ફાટી પડ્યું છે. દુર્ઘટના કેવી રીતે અને કેમ બની તે તપાસનો વિષય બન્યું છે, પરંતુ શાળાના શિક્ષકોની ભયંકર બેદરકારીથી જ વિદ્યાર્થીનું મોત થયું હોવાની વાતને લઈ ગામ લોકો લાલઘુમ બન્યા છે.